રોલ કરો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોની આવક વધે, કૃષિ ઉત્પાદન વધે, ખેડૂતોના ઉત્પાદનની પૂરતી કિંમત, વ્યાજબી કિંમત એમને પ્રાપ્ત થાય અને દેશના ખેડૂતો સમૃદ્ધ બને એ માટે અનેક પગલાઓ જે લેવામાં આવ્યા છે એ પૈકીનું એક પગલું એટલે કે ખેડૂતોના લગતા એપીએમસી એક્ટમાં અને અન્ય કાયદાઓમાં સુધારા કરવા માટેનું જે બિલ લોકસભાએ રાજ્યસભાએ બહુમતીથી પસાર કર્યું, માન્ય રાષ્ટ્રપતિજીએ જેને મંજૂરી આપી, એ ખેડૂતલક્ષી દેશલક્ષી કાયદાનો વિરોધ કેટલાક વિસ્તારના ખેડૂતો ગેરમાર્ગે દોરાઈને અથવા તો ખોટી સમજથી પ્રેરાઈને રાજકીય પરિબળોના કારણે જે વિરોધ કરી રહ્યા છે એની સામે સમગ્ર દેશના ખેડૂતોને સાચી હકીકત, સાચી વિગતો અને કાયદાઓ થવાથી દેશના ખેડૂતોને જે ફાયદો થવાનો છે એની સંપૂર્ણ માહિતી આપવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં 3-3 જિલ્લાધીશ ખેડૂતોને આ કોરોના મહામારીના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય અને મર્યાદિત સંખ્યા રહે એ પ્રમાણે પ્રગતિશીલ અગ્રણી ખેડૂતોને એકત્ર કરી આ કાયદાને લગતી સમગ્ર માહિતી આપવાનું કામ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એના ભાગરૂપે આજે મારે અહીંયા આવવાનું થયું છે. પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા સંમેલનમાં એકત્રિત કરી સમગ્ર કાયદાની દરેક બાબતોની માહિતી મેં મારા પ્રવચનમાં આપી છે. મારી સાથે અમારા મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પક્ષના હોદ્દેદારો અને સૌ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. એટલે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું ગુજરાત પૂરતું જે કોંગ્રેસ કામ કરી રહી છે, કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ ખેડૂતોને જે મદદ ના કરી, પછી એ સિંચાઈના પાણી માટે હોય, ખેડૂતોને માટેની વીજળી વ્યવસ્થા હોય, ખાતર બિયારણની ઉપલબ્ધિ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓનું ખેડૂતો માટેનું ઉપલબ્ધ કરાવવાની વાત હોય કે કોઈ પણ રીતે ખેડૂતોને મદદરૂપ થવાનું, ભૂતકાળમાં જ્યારે દાયકાઓ સુધી કોંગ્રેસ શાસનમાં હતી ન કરી શકી એ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રહી અને હવે કેન્દ્રના વડાપ્રધાન દેશના રહી જે કામ કરી રહ્યા છે એનાથી દેશના ખેડૂતોને જે મોટો આવક વધારો થવાનો છે અને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી એ લક્ષી મોદી સાહેબ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ આ કાયદાની બારી કાઠી ઘૂંટીને સમજે, એને સ્વીકારે અને એને સમર્થન આપે અને કોંગ્રેસની કોઈ ગેરસમજ અફવામાં કોઈ ખેડૂત કોઈ પણ વિસ્તારમાં ન દોરવાય એ માટે ભારતીય જનતા પક્ષે જે આયોજન કર્યું છે એ આખા ગુજરાતમાં છે અને આખા ગુજરાતના ખેડૂતોને આવરી લઈ અમે આ માહિતી પક્ષના માધ્યમથી આપી રહ્યા છીએ. ટેકાના ભાવે ખરીદી છેલ્લી તારીખ 31 છે. પંચમહાલ જિલ્લા 60% જે ખેડૂતો છે તેઓની ખરીદી બાકી છે, તો સમયસીમા વધારવામાં આવશે ખરીદ સરકાર દ્વારા? આપની રજૂઆત છે, કૃષિ મંત્રીશ્રી સાથે હું ચોક્કસ ચર્ચા કરીશ અને આ ટેકાના ભાવની ખરીદી એ ભારત સરકાર દ્વારા થાય છે, એના નિયમો પણ ભારત સરકારના છે, એની જે ખરીદી થાય છે એની વ્યવસ્થા એ મદદરૂપ ગુજરાત સરકાર થાય છે, એટલે જેટલું શક્ય બને એ પ્રયત્ન આપણે કરીશું. સર, કોરોના રસીને લઈને અનેક તર્ક વિતર્કો લોકોમાં છે, શું કોરોના રસી ફરજિયાત છે કે મરજિયાત લેવી? જો કોરોના રસી તો જ્યારે આવે ત્યારે દરેક નાગરિક એ લેવાનું પસંદ કરશે, કારણ કે એનાથી જીવનની સુરક્ષા વધુ સારી પ્રાપ્ત થાય છે, કોરોના સામે રક્ષણ મળે છે, એટલે વેક્સિન આવે એનું આખો દેશ અને દુનિયા બધા લોકો રાહ જોઈ રહ્યા છે. આપણી ગુજરાત સરકારે પણ
કોરોના વેક્સિન આવે તો એનો સંગ્રહ કરવો, એને જુદી જુદી જગ્યાએ લઈ જવી, જ્યાં કોરોના જેમને રસી આપવાની છે, વેક્સિન આપવાનું છે, એવા લાભાર્થીઓની યાદી, એમના આપવાવાળાની યાદી બધું તૈયાર રાખ્યું છે. જ્યારે વેક્સિન આવશે ત્યારે જે પ્રમાણેની પ્રાયોરિટી ભારત સરકારે નક્કી કરી છે એમને કોરોનાની વેક્સિન તબક્કાવાર આપવામાં આવશે. અત્યારે કોઈપણ પ્રકારનું કોરોના વેક્સિનનું જે ટ્રાયલ ચાલી રહ્યું છે એમાં કોઈપણ જગ્યાએ કોઈ એના વિરુદ્ધના સમાચાર પ્રાપ્ત થયા નથી. થેન્ક યુ.